भारतीय जनता पार्टी ने आ वक्त डर लागो के लोको एमने ठुकराव। स्थानिक स्वराज्यनी चूंटणी आवी रही छे त्यारे भाजप अने कोंग्रेस बन्ने पक्षना स्टार प्रचारको मैदानमां छे। कोंग्रेसना स्टार प्रचारक एवा शक्तिसिंह गोहिल सांसद बन्या बाद पहली वार भावनगर पहोंच्या हता, ज्यां तेमना भव्य स्वागतमां रेली योजाई हती। रेली मस्तराम बापाना मंदिरेथी प्रस्थान थई शहेरना विविध मार्गो पर निकळी, ज्यां तेमनुं ठेर ठेर भव्य स्वागत करायुं अने बादमां शहेरना शिवशक्ति होल खाते तेनुं समापन थयुं। अहीं કોંગ્રેસના કાર્યકરો અને મુખ્ય આગેવાનો સાથે બેઠકનું પણ આયોજન કરાયું હતું। આ તરફ મીડિયા સાથે વાત કરતા શક્તિસિંહે ભાજપ પર પ્રહાર કર્યા હતા। ખરા અર્થમાં લોકતંત્રમાં લોકો મહાન હોય છે અને લોક ચુકાદો માથે ચડાવવાનો હોય। ભારતીય જનતા પાર્ટીને આ વખતે ડર લાગ્યો છે કે લોકો એમને ઠુકરાવશે, લોક ચુકાદો એમની તરફેણમાં નહીં આવે, એટલે જે લોકશાહીમાં માન્ય નથી એવા હથકંડાઓ પાલિતાણામાં તમે હાઈકોર્ટનું જજમેન્ટ જોયું, એટલે જ્યારે લોક ચુકાદાથી જીતાય એમ નથી ત્યારે લોકતંત્રની હત્યા કરીને શામ દામ દંડ ભેદ ઉપરાંત બિલો બેલ્ટ પ્રહાર કરીને લોકશાહીમાં જેને માન્ય ન ગણાય એવા પ્રયોગો કરીને તંત્રનો દુરુપયોગ કરીને કેટલીક જગ્યાએ બિનહરીફ સીટો કરાવવાના જે હથગંડાઓ થયા છે એ લોકતંત્રને કલંકિત કરવાનું કામ છે। એમને લોકોમાં વિશ્વાસ નથી કે મતદાન થશે તો આ સીટો અમે ગુમાવવાના છીએ, પણ એ બિનહરીફ કરાવી ચૂકેલા કરતાં ઘણા બધા એ અડીખમ કાર્યકર્તાઓ અનેક દાવપેચની સામે મક્કમ રહ્યા છે, વેચાયા નથી અને લોકોના આશીર્વાદ એમને મળશે અને ચોક્કસ ભારતીય જનતા પાર્ટીના આ કરતૂતોની સામે લોકો પણ જનાદેશ આપશે। ભાવનગરના કોંગ્રેસ પ્રભારી ગીતાબેન પટેલે પણ પંજાની જીતનો આશાવાદ વ્યક્ત કર્યો અને કહ્યું કે 100% આ વખતે કોંગ્રેસના મેયર જ બનશે। ભાવનગરથી નીતિન ગોહિલનો અહેવાલ, ગુજરાત તક।